એક ભાઈએ યુએસએમાં ન્યુયોર્કથી એલ એ સુધીની પદયાત્રા કરી બે છેડા છે એને પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો કે પદયાત્રા દરમિયાન તમને સૌથી વધારે શું નડ્યું થંડરસ્ટોમ વિન્ડ ટ્રાફિક આ બધું નડ્યું એણે બહુ સરસ વાત કરી ધ સેન્ડ ઇન માય શૂઝ મારા બૂટમાં ઘૂસી ગયેલી કાંકરી મને સૌથી વધારે નડી છે આપણને આપણી પ્રગતિમાં સૌથી વધારે નડતું હોય ને તો આપણી જ કાંકરીઓ નડે છે બીજું કશું જ નડતું નથી કાંઈ આપણને નડતું નથી તો થોડોક સુધારો કરવાનો છે થિંક આઈડિયલ બટ એક્ટ રિયલ આઈડિયલ ને રિયલમાં બહુ ડિફરન્સ છે આઈડિયલની વાતો મોટી થઈ શકે થોડું રિયાલિટીમાં પ્રારંભ તો કરો એક ભાઈ દારૂ છોડવાની વાતો બહુ કરે પાછા પીવે પણ ખરા દારૂથી નુકસાન થાય બધું વર્ણન પણ સરસ કરી શકે બધી વાતો ખૂબ કરે પીવાનું છોડે નહીં એક સંત મહાત્મા પાસે આવે અમારા જેવા સંતો પાસે સ્વામીજી કીધું છોડી દો એક હું વાતો બધાને કરું છું પણ છૂટે નહીં પણ કે નાના પ્રયત્ન કરો એક નાના સ્વામીજી બહુ અઘરું છે સંતે વચ્ચેનો રસ્તો કાઢ્યો એક એક કામ કરો તમારે જાતે નહીં પીવાનો પણ કોઈ તમને આગ્રહ કરે ને બહુ જ આગ્રહ કરે તો પીવાનો થોડાક મહિના વીત્યા વચ્ચે એક બે ત્રણ વાર મળવાનું થયું પેલા ભાઈ પાછા આવ્યા પેલા સંતે પૂછ્યું બે ત્રણ વખત મળું છું પૂછતા રહી જવાય છે આ તમારી બાજુમાં દર વખતે આ ભાઈ હોય છે એક ના એક ભાઈ એ કોણ છે એક આગ્રહ કરવા વાળા ભેગો જ રાખું છું આ કેમના સુધરે હવે થિંક ગ્લોબલી એક્ટ લોકલી થોડાક અમારા જેવા રાખો જે છોડાવે રાખો લોકલી થોડોક પ્રારંભ આ કરવાનો છે શરૂઆત આ કરવાની કેનેડાના સંરક્ષણ પ્રધાન ડિફેન્સ મિનિસ્ટર જોન મેકેલિયમ એર કેનેડામાં બેસી અને ટોરન્ટોથી ઓટાવા જતા હતા અને સિક્યુરિટી ચેકિંગ થયું એરપોર્ટ ઉપર અને સિક્યુરિટી ઓફિસરે કીધું સર યુ કેન ટ્રાવેલ કેમ કારણ કે તમે જાજુ પી ગયા છો એટલે આજે પ્લેનમાં તમને બેસાડવા હિતાવહ નથી તમે ગમે તે ખેલ કરી શકો એટલે કેનેડાના ડિફેન્સ મિનિસ્ટરને પ્લેનમાં ન બેસવા દીધા એને ફ્લાઇટ મિસ થઈ ઓટાવાની મિટિંગ મિસ થઈ એણે પ્રાઇમ મિનિસ્ટરને ફોન કરીને માફી માગી કે મારી ભૂલ છે મીડિયાને મિટિંગ બોલાવી અને એમાં બોલ્યા કે મારી ભૂલ છે મારી આદત દેશને ભારે મુશ્કેલીમાં મૂકી શકે છે આજે હું દડપણે નક્કી કરું છું કે આજ પછી ક્યારેય દારૂ નહીં પીવું એક્ટ લોકલી દેશના હિતની વાતો કરજો ડિફેન્સ મિનિસ્ટર તરીકે પણ શરૂઆત થોડીક તમારાથી કરજો આજે આપણે બધા લીડર તરીકે ભેગા થયા છીએ પાંચસો સાતસો હજાર પાંચ હજારની કંપની સંભાળતા હશો પણ ફેમિલીથી પ્રારંભ કરજો એક્ટ લોકલી ફેમિલીથી પ્રારંભ કરો પરિવારમાં પણ આપ લીડર છો આપના સંતાનોના પણ એક લીડર છો રોલ મોડલ છો તમારી સોસાયટીમાં ફ્લેટમાં ટાઉનશિપમાં સમાજમાં કંપનીમાં આપણું બિહેવિયર કેવું છે મોટા માણસ મોટાને સારી રીતે મળે એમાં એની મહાનતા નથી નાનાને સારી રીતે મળે ને એમાં એની મહાનતા છે મોટાને તો બધા જ મળે તમે એટલા મોટા ન થઈ જાઓ કે તમારી હાજરીમાં ઉભો રહેલો માણસ નાના અનુભવે પણ તમે એવા મહાન થાવ કે તમારી હાજરીમાં ઉભેલો માણસ એમ માને કે આવા મહાન સાથે હું ઊભો છું નાનપનો અનુભવ સચિન એના વોચમેનને જ્યારે પગાર આપવાનો હોય ત્યારે દર મહિને પોતાના બંગલામાં બોલાવે છે સોફા પર બેસાડે છે અંજલિ એના માટે ચા કોફી સૌ કરે છે અને પછી એને પગાર આપે છે મોટા માણસોની મહાનતા ખાલી મોટાને મળે એમાં જ નથી નાનાને મળે એમાં પણ છે એક્ટ લોકલી વર્તનથી પ્રારંભ કરો આજે બીએપીએસ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ સ્વામીજીની છ્યાસી વર્ષની ઉંમર છે એ કોઈ રામાયણ ગીતા ભાગવત ઉપનિષદના વક્તા નથી કોઈ પ્રવક્તા નથી કોઈ કથાકાર નથી પણ છતાં એ જે બોલે છે એના કરતા જીવે છે જાજુ એ નિર્માની વાતો નથી કરતા નિર્માની પણ એમના રોમે રોમમાં છે અમે સાધુ એમના આદેશ મુજબ અનુસરણ કરીએ છીએ છતાં પણ નેવર સ્પીક કે આ મારા દ્વારા થાય છે અહમ શૂન્યતા માણસને કેવી સ્પર્શી શકે છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એની અહમ શૂન્યતા થિંક ગ્લોબલી એને સભાઓમાં વાતો કરી છે પણ એક્ટ લોકલીના વર્તન દ્વારા કેવું આપણને ઇન્સ્પાયર કરે છે સાચા લીડર પોતાના વર્તન દ્વારા શીખવે છે એ પ્રવચનમાં નિર્મારી કરવાની વાતો નથી કરતા પોતે એક્ટ કરીને બતાવે છે આજે આપણે સૌ કોઈએ પણ સંકલ્પે કરવાનો છે ખૂબ શાંતિથી ખૂબ પ્રેમથી ખૂબ શ્રદ્ધાથી આ વાતોને સાંભળી રહ્યા છો આ લીડરના સ્ટેપને આપણે સમજ્યા છીએ કંઈક આત્મસાત કરવાનો પ્રયાસ કર્યો છે પણ છેલ્લે પ્રિપેરેશન ફોર ધ વર્સ્ટ અમેરિકન નેવીનો સીલનો એક પ્રિન્સિપલ છે પ્રિપેરેશન ફોર ધ વર્ષ તમે ગમે તેટલી સારી લીડરશીપ રાખશો પણ છતાં કેટલીક પ્રતિકૂળ એવી પરિસ્થિતિ આવશે જેમાં કોઈ પથદર્શક તમારે જોઈશે અમેરિકન પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ હંમેશા પોતાના ટેબલ પર લિંકનનો ફોટો રાખતા કોઈ કોઈકે પૂછ્યું કે તમે લિંકનનો ફોટો કેમ રાખો છો એક્સ પ્રેસિડેન્ટના ફોટા તો કાઢી નાખવાના હોય હોર્ડિંગ્સમાંથી પણ કાઢી નાખે અમારા ત્યાં તો

એ સમયે પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા હતા અને લેટર લખ્યો અને ફોનમાં પૂછાવ્યું કે સ્વામીજી સેકન્ડ ટાઈમ પ્રેસિડેન્ટ થવાની વાત આવી છે તો શું કરવું અને પ્રમુખ સ્વામીજી એમને કીધું કે જો સ્પષ્ટ બહુમતીથી પ્રેસિડેન્ટ થવાયું હોય તો થજો કાવા દાવા કરીને આપણે થવું નથી કલામ સાહેબ એમની બુકમાં નોંધ્યું છે કે પ્રમુખ સ્વામીએ મને સાચો રસ્તો બતાવ્યો કે અસરકારકતા હવે પૂરી થઈ ગઈ છે હવે મહાનતા તરફ પ્રયાણ કરવું જોઈએ એટલે મેં પ્રેસિડેન્ટ પદ જતું કર્યું અસરકારકતાથી યાત્રા કરવાની છે એટલે સંઘર્ષની તૈયારી રાખજો આટલી વાતો સાંભળ્યા પછી સંઘર્ષ નહીં આવે એવું નથી મર્સિડીઝને પણ અકસ્માત થઈ શકે બીએમડબલ્યુને પણ એક્સિડન્ટ થઈ શકે એમ સારા લીડરને પણ પ્રશ્ન આવી શકે સ્ટીવ જોબ્સને પણ કંપની છોડવી પડે અને એવા સમયે તમારે કર્મણ્યવા અધિકાર શ્લોક યાદ રાખવો જ પડશે કર્મ કરવામાં તારો અધિકાર છે ફળમાં નહીં ત્યાં પાછળ પાછળ એક નાનકડું વાક્ય લખેલું હોય છે ઠાકર કરે તે એ ઠાકર થાળીવાળાની વાત નથી નાનકડું વાક્ય છે પણ હું જયારે જયારે આ વાક્ય વાંચું છું વિચારું છું ત્યારે મને થાય છે કે આઈન્સ્ટાઈનના ઈ ઇક્વલ ટુ એમસી સ્ક્વેરમાં જેટલી એનર્જી ઉત્પન્ન થાય ને એના કરતાં વધારે એનર્જી આ વાક્યમાં ઉત્પન્ન થાય છે ઠાકર કરે તે ઠીક ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે તો ક્યારેક લીડરશીપ જતી કરવી પડશે સમયે સમયે સ્વીકાર કરવો પડે લીડરે જતું કરવું પડે અને એટલી તૈયારી રાખજો કે નવા લીડર જન્મી જાય ને એને ઓળખતા શીખી જજો નવા લીડર જન્મી જાય એને ઓળખતા શીખી જજો લોકો આપણને મુકાવે ને એ પેલા વીઆરએસ લેવાની તૈયારી રાખજો લોકો આપણને મુકાવે અને લોકો આપણે વહેલી તકે ભગવાનના ધામમાં જઈ એવી પ્રાર્થના કરે અમે એકવાર એક ઘરે ગયા એટલે એક છોકરો મને કે એક સ્વામીજી મોટી મના ભાઈ હતા મને કે સ્વામી પ્રાર્થના કરો ને બાપુજી સુખિયા થાય સુખિયા થાય એટલે ઉપર જાય સુખી થઈ જાય ભગવાનના દામમાં જાય તો મને કે ધૂન કરો હું ધૂન કરવા જતો હતો તો પેલા દાદા પથારીમાં બેઠા હતા મને કે ધૂન ના કર તમારે સુખી નથી થવું તમે જીવતા હોય અને લોકો તમને મારવાની ધૂન કરાવડાવે આખા રાજકોટમાં ચિકન ગુનિયા થાય તમને ના થાય અને તમારા સ્ટાફને એમ થાય કે સાહેબ જ દર વખતે રહી જાય બાર બાર જાતા હે આ ન થાય એના માટે તમારે લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરવું પડશે કોક પદ આપે કે પદ લઈ લે પ્રવૃત્તિ પણ તમને ગમવી જોઈએ અને નિવૃત્તિ પણ તમને ગમવી જોઈએ એના માટે વૃત્તિ સારી રાખજો વૃત્તિ સારી હશે તો પ્રવૃત્તિ પણ સારી થશે નિવૃત્તિ પણ સારી થશે